નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને તે ઉપરાંતની બીજી સાત યોજનાઓનો લાભ આપવામાં આવનાર છે તે અંગેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપના મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે આજે મળશે રૂપિયા બે હજારનો હપ્તો અને તે ઉપરાંત બીજી સાત યોજનાઓનો પણ લાભ આપવામાં આવનાર છે તો તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ તો મિત્રો આજે આપણા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે જે નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આ કિસાન કલ્યાણ કાર્યક્રમ અન્વયે ગુજરાતના બસો અડતાલીસ તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહેશે તો સુશાસન દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરના ખેડૂતોને સંબોધશે અને તે ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી હજાર કરોડ રૂપિયા જમા કરાવશે જેમાં ગુજરાતના એકાવન પોઈન્ટ ચોત્રીસ લાખ ખેડૂતોના ખાતામાં પણ રૂપિયા એક હજારને છવ્વીસ કરોડ જમા થનાર છે તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના કુલ બાવન લાખ સડસઠ હજાર એકસો નવ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ પેટે કુલ રૂપિયા એક હજાર એકસો વીસ પોઈન્ટ બોતેર કરોડની સહાયનો લાભ આપશે તો મિત્રો અગાઉ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયેનો જે સાતમો હપ્તો છે તે બે હજાર રૂપિયાનો સાતમો હપ્તો પહેલી ડિસેમ્બરથી જમા થશે એવી જાહેરાત કરવામાં આવેલી હતી પરંતુ સંજોગો વસાત તે પહેલી ડિસેમ્બરથી જમા થયેલ નથી તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો છે તે આજે જે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે આજે બપોરે બાર વાગ્યા પછી આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે તો આમ જે બે હજાર રૂપિયાનો સાતમો હપ્તો છે તે આજ બપોર બાર વાગ્યા પછી ખેડૂતોના ખાતામાં જમા થવા લાગશે અને તે ઉપરાંત જે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અન્વયે પણ લાભ આપવામાં આવનાર છે તો તેમાં કઈ કઈ સાત યોજનાઓ છે તેની પણ માહિતી આપણે મેળવીએ તો મિત્રો સાત પગલાં ખેડૂત કલ્યાણના તેની વાત કરીએ તો ગુજરાત સરકારની છાંયડો યોજના અંતર્ગત

અડતાલીસ જેટલા લાભાર્થીઓને નિભાવીસ કરોડની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવનાર છે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જે જીવામૃત બનાવવા સારું કુલ રૂપિયા બાર હજાર ચારસો ખેડૂત લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કિટનું સહાય વિતરણ પણ આજે થનાર છે ત્યારબાદ વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ચોત્રીસ હજાર લાભાર્થીઓને સહાય આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને છેલ્લે વાત કરીએ તો જે ફરતા પશુ દવાખાના અન્વયે એકસો પચાસ જેટલા મોબાઈલ ડિસ્પેન્સરીનું પણ આજે લોકાર્પણ થનાર છે તો આમ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સાતમા હપ્તા અન્વયે રૂપિયા બે હજાર મળનાર છે અને તે ઉપરાંત આ જે સાત યોજનાઓ છે તે સાત યોજનાઓનો પણ ખેડૂતોને લાભ આપવામાં આવનાર છે તો મિત્રો આમ કૃષિ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત જે ગુજરાતના બસ્સોને અડતાલીસ તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેના વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનાર છે અને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો જે બે હજાર રૂપિયાનો છે તે આજે બપોરના બાર વાગ્યા પછી ખેડૂતોના ખાતામાં જમા થવા લાગશે અને તે ઉપરાંત આપણે જે જોઈ તે સાત યોજનાઓનો પણ લાભ મળનાર છે તો જો તમને મારો આ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ